આવશે આશુતોષ ભાઈ આદર્શિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેવો નિર્દેશ કરતા હોય તેવા પરિણામો ને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામ કહે જેવી રીતે આપણે કાલે લીધું હતું કે પાસો ફેંકતા કેટલા અંક મળે છે કાલે કેટલા લોકો હાજર હતા આવ મેની પીપલ્સ હા હજી વાર છે હજી હું સમજાવું છું એકસો ઓગણત્રીસ આજનું નથી એકસો વીસ જ છે ને પ્રયોગના પ્રાથમિક પરિણામો પૈકી કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહે છે એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે મારે કેવું હોય તો શું કહી શકું ધારો કે કોઈ પ્રયોગ પાસો ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળશે પાસો ફેંકવાના કુલ પરિણામ છ મળશે એક થી છ હવે પાસા પર અંક બેકી સંખ્યામાં મળે તો કયા કયા પરિણામ આવશે બેકી સંખ્યામાં અંક મળે બે ચાર છ બે ચાર અને છ કી સંખ્યામાં અંક મળે તેવા પરિણામો છે બે ચાર અને છ હવે આ બે ચાર છ એ જો ઘટના એ બને એના માટે કેવા પરિણામ થઈ ગયા સાનુકૂળ પરિણામ બે ચાર છ ઘટના એ બને એના માટે કેવા પરિણામ થઈ ગયા સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ હોય કયા કયા તો કે બેકી સંખ્યામાં અંક મળે સાનુકૂળ પરિણામ તો બેકી સંખ્યામાં અંક કયા કયા હતા બે ચાર છ એ આપણા સાનુકૂળ પરિણામ નેક્સ્ટ આગળ વાત કરીએ તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા ધારો કે કોઈ એક યાદચ્છિક પ્રયોગના શાંત ગાણિતિક વ્યાખ્યામાં યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશયુના પરસ્પર નિવારક સમી અને નિશેષ કુલ પરિણામોની સંખ્યા આપણને આપી છે એમ એટલે કુલ પરિણામો કેટલા આપ્યા છે એમ જેમાંથી પરિણામોમાં પરિણામો પૈકી પરિણામોમાં ઘટના બનવા માટે સાનુકૂળ કેટલા પરિણામ હોય એન પરિણામો પૈકી એમ પરિણામો ઘટના એ બનવા માટે સાનુકૂળ હોય એટલે ટૂંકમાં એક પાસો ફેંકો તો પાસા પર કેટલા પરિણામ મળે એક પાસો ફેંકીએ તો પાસા પર કેટલા પરિણામ મળશે એક થી છ પરિણામ મળશે યસ હવે એમાંથી કેટલા પરિણામ આપણને બેકી સંખ્યામાં મળ્યા બે ચાર છ એટલે આપણને સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા ત્રણ તો એન બરાબર છ લેવાય એમ બરાબર ત્રણ લેવાય તો ઘટના એ બનવાની સંભાવના એમના છેદમાં એન એટલે ત્રણ ના છેદમાં છ થાય એકદમ સિમ્પલ વ્યાખ્યા છે યાદિક પ્રયોગના સાત નિર્શાવિણ એન હોય જે એન પરિણામો પૈકી જો પરિણામો કોઈ ઘટના બનવા માટે સાનુકૂળ હોય તો ઘટના બનવાની સંભાવના એન થાય જેને સેના વડે દર્શાવે એ વડે દર્શાવાશે ઓફ એ વડે દર્શાવે ક્લિયર હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછ્યું સાનુકૂળ પરિણામ એટલે કોઈ ઘટના બનવાનો નિર્દેશ કરતા હોય ફેંકો એવી આપે કે સંખ્યામાં પરિણામ મળે તો કયા કયા મળે બે ચાર છ ઈ સાનુકૂળ પરિણામ છે તો ઘટના એ બનવાની સંભાવનાને સનાવડે દર્શાવશે પી ઓફે તો પી ઓફ એ બરાબર ઘટના એ બનવાની સંભાવના ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ડિવાઈડ બાય નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા જ્યાં પી ઓફ એ આપણને આપ્યા છે એમના છેદમાં તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા બીજા ક્યાં નામે ઓળખવામાં આવશે ઓળખવામાં આવશે પ્રશિષ્ટ વ્યાખ્યા તમારે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે બરાબર એમના છેદ એમ બરાબર એમના છેદમાં આગળ વધ્યા તો જો ગાણિતિક વ્યાખ્યા ની ધારણા પહેલું નિદર્વકાશના પરિણામોની સંખ્યા શાંત છે જ્ઞાત છે એટલે અવકાશના કુલ પરિણામોની સંખ્યા આપણને પહેલેથી જાણ છે ત્રીજું નિદર્શવકાશના પરિણામોની સંખ્યા સમસંભાવી છે એટલે દરેક પરિણામ મળવાની સંભાવના સરખી એક્ઝામ્પલ તરીકે એક સિક્કો ઉછાળીએ તો જેટલી સંભાવના છાપ મળવાની એટલી જ સંભાવના કોની આવશે કાટ મળવાની જેટલી સંભાવના છાપ મળવાની એટલી જ સંભાવના કોની આવશે કાટ મળવાની બરોબર ક્લિયર હમ વધ્યા આગળ અગત્યના પરિણામોની વાત કરીએ તો પહેલું પરિણામ આવશે કોઈ ઘટનાની સંભાવના કોઈ ઘટના એની સંભાવના ઝીરો થી એક સુધી હોય કોઈ ઘટના એની સંભાવના થી સુધી એ શું કહેવા માંગે છે તો ઝીરો થી પીઓફે મોટા અને એક થી પીઓફે નાના

पीओ फ बराबर जीरो कोई अशक्य घटना संभावना शून्य हो बराबर शून्य कोई चोकस घटना संभावना એક હોય તો તમને ખબર પડે કે આ ઘટના બની નથી શકતી આ ઘટના બની નથી શકતી તો એની સંભાવના એ ભાઈ એમાં પરિણામ હોય મહેશભાઈ આ સૂત્ર છે ને એમાં તમે વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન જોયા મને હું જે લખાવું ની તમે યાદ રાખો તમે તમારું વચ્ચે નહી ઘુસાડો હા ઓલું કેમ નો હોય આ કેમ નો હોય ની નહીં

ઘટના એ ઘટના બી નો ઉપગણ હોય હોય ઉપગણ એટલે શું કહેવા માંગે છે તેથી એ ઉપગણ બી આ શું કેવા માંગે છે આકૃતિમાં સમજીએ અહીંયા આ એક આપણો નિદર્શ અવકાશ છે આ આપણી એક ઘટના બી છે પણ એનો આટલો એક ભાગ ઘટના એ છે આ એક ભાગ શું છે ઘટના એ એટલે ઘટના એ ના તમામ સભ્યો ક્યાં સમાયેલા છે ઘટના બી માં સમાયેલા છે ઘટના એના તમામ સભ્યો ઘટના બી માં સમાયેલા છે નહી પ્લસ પ્લસ કઈ નો હા ઈ એ પી ઓફ એ પી ઓફ એ ડેસ નો પ્લસ એક થાય યસ મેં કાલે સમજાવ્યું હતું કે જો એ અને એ ડેસ હોય તો એનો પૂરેપૂરા સભ્યો તમે લઈ લ્યો તો યુ થઈ જાય

માઇનસ પી ઓફ એ છે બી તો શું લખાશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ પી ઓફ બી માઇનસ પી ઓફ હા જોઈ લ્યો એક વખત આટલા પરિણામ હજી ઘણા બધા પરિણામ બાકી છે સ્પીડ 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 પાંચમો પોઈન્ટ ઘટના એ ઘટના બી માં સમાયેલી છે એટલે એ છેદ બી બરાબર શું થઈ જાય પી ઓફ એ કારણ કે આખી આખી ઘટનામાં સમાન પરિણામ પી ઓફ એ ના જ આવે એવી રીતે યોગ ઘટનામાં આપણે બધા પરિણામ લઈએ બધા પરિણામ ક્યાં એમાં પી ઓફ બી માં જ આપણે પી ઓફ એ માઇનસ બી નો મેળવી શકીએ કારણ કે મોટી ઘટના કઈ છે બી એટલે બી માઇનસ એ મેળવાશે આ આપણું સૂત્ર છે જ્યાં પી ઓફ એ છેદ બી બરાબર શું મૂકશું પી ઓફ એ હા તો યાદ તો કરવા જ પડે ને યાદ તો કરવા જ પડે ને ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય તો જ આપણે ભણાવતા હોય એ મને શોખ તો નથી મારે પાંચ છ લેક્ચર માં સંભાવના પૂરું કરવાનું એમાં હું આ ટાઈમ પાસ કરું નેક્સ્ટ આગળ આપણને આપ્યું છે અગત્યના પરિણામમાં નેક્સ્ટ પરિણામ જો કોઈ ઘટનાની સંભાવના હંમેશા તેની છેદ ઘટના કરતા કેવી આવશે વધારે એટલે છેદ ઘટના પી ઓફ એ છેદ બી લેસ પી ઓફ એ પી ઓફ એ બી લેસ એવી રીતે પી ઓફ એના કરતા યોગ ઘટના મોટી આવશે એટલે પી ઓફ એ ગ્રેટર દેન ઇક્વલ ટુ એ યોગ બી પી ઓફ બી ગ્રેટર ઇક્વલ ટુ બરોબર ત્યાર પછી જો પી ઓફ બી માઇનસ એ માઇનસ બી ની સ તો પી ઓફ એ માઇનસ બી બરાબર પી ઓફ શું લખાશે એ છે બી ડેસ બરાબર શું લખાશે પી ઓફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ડેસ છેદ બી બરાબર સૂત્ર શું આવશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ આ બધા સૂત્ર છે યાદ રાખવાના છે એક સૂત્ર યાદ રાખો એટલે બધું સમાન છે મોટી હોય છેદ ઘટનાની સંભાવના નાની ઘટનાની સંભાવના મોટી પણ ઘટના કરતા યોગ ઘટનાની સંભાવના મોટી એવી રીતે અહીંયા એ માઇનસ બી એટલે બી માઇનસ કર્યું ડૅ કર્યું બી માઇનસ એ તો એ માઇનસ કર્યું એના પર ડેસ કર્યું હવે શું છે એ માઇનસ બી હોય તો એમાંથી છેદ ઘટના બાદ થાય બી માઇનસ હોય તો બી માંથી છે યોગ બી આખાનો ડેશ છેદ હોય તો શું કરવાનું યોગ કરવાનું અને આખાનો ડેસ કરવાનો એને વન માઇનસ કરવાનું એવી રીતે પી ઓફ એડેસ યોગ બી બરાબર P ઓફ એ છેદ બી આખાનો ડેસ વન માઇનસ પી A એ છેદ ક્લિયર ક્યાં ગયા મહેશભાઈ ખોવાઈ ગયા હમ સૌથી મોટી યોગ નહીવાળો લખવું તો ચડતા ક્રમમાં તો ચડતા ક્રમમાં આપડા શું આવશે ઝીરો ઝીરો થી મોટી છેદ ઘટના છેદ ઘટના થી મોટી કોઈ ઘટના એટલે પી અથવા બી એનાથી મોટી યોગ ઘટના અને એનાથી મોટી ઘટનાનો સરવાળો એવી રીતે ઉતરતા ક્રમમાં લખીએ તો ઉતરતા ક્રમમાં સૌથી મોટો સરવાળો એટલે એ પ્લસ પીઓફ બી એનાથી નાની યોગ ઘટના એનાથી નાની કોઈ ઘટના એટલે એ અથવા પીઓફ બી

ચાલો દાખલા સ્ટાર્ટ કરીએ તો એ બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો યુ બરાબર લખીએ બે સિક્કા ઉછાળતા યુ બરાબર બે સિક્કા ઉછાળતા બે સિક્કા ઉછાળિયા તો કેટલા પરિણામ આવે આવેટી એન બરાબર ચાર હવે એમાં પહેલું આપ્યું છે એક છાપ અને એક કાટ મળે ઘટના એ બરાબર એક છાપ અને એક કાટ એક છાપ અને એક કાટ મળે તો પી ઓફ એની કિંમત આપણે લખીએ તો એક છાપ અને એક કાટ એક છાપ અને એક કાટ એટલે એચ ટી અને ટી એચ એમ બરાબર કેટલા થઈ ગયા બે પી ઓફ એ બરાબર કેટલા થઈ ગયા એમ ના છેદમાં એન બે ના છેદમાં ચાર તો પી ઓફ એ બરાબર ત્યારબાદ બીજું ઘટના બી બરાબર ઓછામાં ઓછી એક છાપ મળે ઓછામાં ઓછી એક છાપ મળે ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક થી વધી શકે એક થી ઓછી રહી શકે નહીં તો એમાં એચ આવી શકે કેમ કારણ કે એમાં એક થી વધુ છાપ છે એટલે એચ એચ ટી અને ટી એચ 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 ટી અને ટી એચ 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 અને ટી એચ તો એમ બરાબર કેટલા આવ્યા તો એમ બરાબર ત્રણ ટી ઓફ બી બરાબર એમના છેદમાં છેદમાં ચાર કમ્પ્લીટ જો ઓછામાં ઓછી એક ચાપ મળે એટલે એક થી વધારે આવી શકે એક તો આવશે જ પણ એક થી વધારે જો એક વસ્તુ યાદ રાખો ઓછામાં ઓછું કીધું હોય તો જે સંખ્યા હોય કીધું હોય તો જે સંખ્યા હોય હાલો હવે આ હા માં લખી શકાય પણ પરફેક્ટ પોઈન્ટ ઝીરો પોઈન્ટ સોળ સત્તર ઓગણીસ એવા આવતા હોય બરોબર તો પછી નહીં લખવાના હાલો કેટલા કેટલા છે છે લોકો જોડાયેલા સંભાવના શરૂ થયો એટલે ભાઈ પોઈન્ટ પોઈન્ટમાં નો લખ્યા તો ચાલે હા એક ના છેદ માં બે હોય તો ઝીરો પોઈન્ટ પાંચ લખાય એવી રીતે ત્રણ ના છેદ ચાર હોય તો ઝીરો પોઈન્ટ પંચોતેર લખાય મતલબ બે પોઈન્ટ પૂરું થઈ જતું હોય તો લખાય બરાબર પણ આમ જીરો પોઈન્ટ સોળ એવું કઈ આવતું હોય તો લખવાનું તેની સંભાવના શોધો તો આમાં જો એકદમ સિમ્પલ કામ કરવાનું ઋતુવા શબ્દના ઋતુ શબ્દ કુલ અક્ષર પાંચ આવું આવતું યાદ કરો અગિયાર કુલ અક્ષર પાંચ આવતું આવું તો પહેલું અહીંયા લખીએ ઋતવા શબ્દોની કુલ અક્ષરોની ગોઠવણી ઋતુવા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી તો ઋતુવા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી કેટલી આવશે તો ઋતુવા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી જો અહીંયા ધ્યાન આપો

છે ગુરુવાર હોવાની સંભાવના તો લીપ વર્ષના કુલ દિવસો જો આ દાખલો ખાસ અગત્યના છે લીપ વર્ષના કુલ દિવસો કેટલા આવશે ત્રણસો છાસઠ આપણું આવનારું વર્ષ જે આવતા સોમવાર આવે ની આગળના સોમવાર થી શરૂ થશે ઓકે

બાવન સિમ્પલ જે તમને જેટલા પણ દિવસો કીધા સાત વડે ભાગવાના કુલ દિવસો બાવન અઠવાડિયા ના કુલ દિવસો બાવન ગુણ્યા સાત ઇઝ ઇક્વલ ટુ ત્રણસો ચોસઠ તો હવે જો આપણે ત્રેપન વખત લેવાનું તો બાવન અઠવાડિયા પછી વધતા દિવસો અઠવાડિયા પછી વધતા દિવસો કેટલા દિવસ વધશે બે કઈ રીતે તો ત્રણસો છાસઠ હતા માઇનસ ત્રણસો ચોસઠ કર્યા બરાબર બે દિવસ વધતા ક્લિયર આગળ બરાબર વધતા બે દિવસ એ અઠવાડિયાના કોઈ પણ બે ક્રમિક વાર હોય અઠવાડિયાના કોઈ પણ બે ક્રમિક વાર હોય જે બે દિવસ વધી અઠવાડિયાના કોઈ બે ક્રમિક વાર હશે અઠવાડિયાના બે ક્રમિક વાર હશે ક્રમિક એટલે જો ક્રમિક કોને કહેવાય તમને ક્રમિકમાં નથી ખબર એક અને બે ક્રમિક રવિ અને સોમ ક્રમિક કારણ કે વાર તો એ જ જોડમાં આવે ને રવિ સોમ સોમ મંગળ મંગળ બુધ બુધ ગુરુ ગુરુ શુક્ર શુક્ર શનિ શનિ રવિ કેટલા આવશે એન બરાબર કેટલા આવશે સાત આવશે એન બરાબર કેટલા આવશે સાત હમ હા લખવું જ પડે ને બધું તો જ ખબર પડે ને સાત કઈ રીતે એ ભાઈ હવે ઘટના એ બરાબર <laughs> अगर घटना ए बराबर हाँ घटना ए बराबर वधता 2 दिवस में कोई एक दिवस गुरुवार हो વધતા બે દિવસમાં કોઈ એક દિવસ કયો વાર હોય ગુરુવાર વધતા બે દિવસમાં કોઈ એક દિવસ ગુરુવાર હોય તો શું આવશે બરાબર બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર બુધ ગુરુ હોય શકે અથવા શું હોય શકે ગુરુ શુક્ર હોય શકે ક્લિયર બુદ્ધ ગુરુ હોય શકે અથવા ગુરુ શુક્ર હોય શકે તો એમ બરાબર બે ના છેદમાં ના છેદમાં સાત આવું જો અહીંયા ત્રણ દિવસ વધે તો ત્રણ ત્રણ ની જોડ બનાવી પડે ત્રણ દિવસ વધશે તો કેટલાની જોડ બનાવવાની ત્રણ ત્રણ ની એક દિવસ વધે તો એક એક ક્રમશઃ અવાર લખવાનો ઓકે

જો એકમ પસંદ એટલા આવશે અગિયાર ચાલીસ ઓકે ગુડ 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 શું કીધું છે બે એકમ ખામી વાળા હોય ઘટના એ બે એકમ ખામી વાળા હોય બે એકમ ખામી વાળા હોય તો આપણે બે એકમ ખામી વાળા તે બંને લેવાના કુલ ત્રણ એકમ લેવાના છે એટલે બાકીના એક એકમ કેવો લેવાનો ખામી રહી જો ખામી વાળા બે જ એકમ હતા એટલે બે લઈ લીધા બાકીનો એકમ કેવો લીધો ખામી રહી કારણ કે કુલ એકમ તો ત્રણ પસંદ કરવાના છે તો એમ બરાબર એક ગુણ્યા અઢાર તો પી ઓફ એ બરાબર બરાબર અહિયાં અઢાર લખીએ ઓફ એ બરાબર ના છેદ માં અઢાર એમના છેદમાં એમ ના છેદમાં 11-40 ભાગ ઉડાડો આઈ થિંક પેલા બે વડે ભાગ ઉડાડો એટલે ભાગ ઉડી જશે ત્રણ ના છેદ માં એકસો નેવું ઓકે 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 નવ ના છેદ માં એટલે ત્રણ વડે ભાગ ઉડ્યા ઓકે ત્રણ ના છેદ માં ઘટના બી બે એકમ ખામી રહિત હોય બે એકમ ખામી રહિત હોય તો શું આવશે એમ બરાબર બે એકમ ખામી રહિત હોય એટલે અઢાર માંથી બે પસંદ થશે જ્યારે બાકીનો એક ખામી વાળો આવશે અઢાર માંથી બે પસંદ થયા એટલે અઢાર ગુણ્યા સત્તર છેદમાં બે ગુણ્યા એક અઢાર ગુણ્યા સત્તર છેદ માં બે ગુણ્યા એક કેટલા થશે અઢાર ગુણ્યા સત્તર છેદમાં બે ગુણ્યા એક કેટલા થશે ગુણ્યા નવ ફાસ્ટ 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 હજી મને આન્સર નો મેળો એકસો ત્રેપન ગુણ્યા બે એટલે ત્રણસો છ ત્રણસો છ તો પીઓફ બી બરાબર એમના છેદ માં એમ ત્રણસો છ ના છેદ માં અગિયારસો ચાલીસ ભાગ ઉડાડી નાખીએ તો પેલા ઉડાડીએ બે વડે ભાગ ઉડાડીએ આમ તો અઢાર વડે જ ભાગ ઉડાડી નાખો ને સીધા બે વડે ભાગ ઉડાડો એટલે હા એકસો ત્રેપન ના છેદમાં પાંચસો સિત્તેર ત્રણ વડે ભાગ ઉડાડો એટલે એકસો ત્રેપન ના છેદમાં એકાવન ના છેદ માં એકસો નેવું

અડસઠ ના છેદમાં પંચાણું વેરી ગુડ ચાલો અને એક અગત્યનો દાખલો ને એવા દાખલા પાછા મેં હોમવર્ક માં આપ્યા છે એવો દાખલો જો એક પેટીમાં કુલ ચિઠ્ઠીઓ દસ છે કુલ દસ ચિઠ્ઠી કુલ ચિઠ્ઠી દસ જેમાંથી ઈનામ વાળી ઈનામ પાત્ર ચિઠ્ઠી ત્રણ કુલ ચિઠ્ઠી દસ ઇનામ પાત્ર ચિઠ્ઠી ત્રણ તો ઇનામ વગરની કેટલી આવશે ઇનામ વગરની ચિઠ્ઠી સાત રેડી ઇનામ પાત્ર ત્રણ તો ઇનામ વગરની સાત

તો ઘટના એ બરાબર કથન બે ચિઠ્ઠી ઉપાડે તો કથન બે ચિઠ્ઠી ઉપાડે તો તેને ઈનામ મળવાની સંભાવના ઈનામ મળવાની ઘટના લખીએ સંભાવનાને લખું ઘટના તો જો એ બરાબર શું લખી શકાય તો કે બે ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય બે ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય અથવા એક ચિઠ્ઠી મેં અને લખું ને એની જગ્યાએ અથવા અથવા એક ચિઠ્ઠી ઈનામ પાત્ર આ બે સંજોગોમાં એને ઇનામ મળશે આ કે ના એક ચિઠ્ઠી ઇનામ પાત્ર બંને ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય તો ઇનામ મળશે એક ઇનામ પાત્ર હોય ને એક ઇનામ વગર ની હોય તો ઈનામ મળશે આ બંને સંજોગોમાં ઇનામ મળશે તો અથવા એક ઇનામ પાત્ર એટલે થ્રી સી વન અને એક ઇનામ પાત્ર એટલે 3c1 વન થ્રી સી ટુ એટલે ત્રણ થ્રી સી વન ગુણ્યા 7c1 એટલે ત્રણ ગુણ્યા તો ત્રણ વત્તા તો આપણને એમ બરાબર કેટલા મળ્યા તો એમ બરાબર આપણને મળવા પાત્ર છે કેટલા ત્રણ વત્તા એકવીસ બરાબર ચોવીસ ચોવીસ તો ઓફ બરાબર ના છેદ માં એમ ના પિસ્તાલીસ તો ઓફ ભાગ ઉડાડીએ તો આઠ ના છેદ માં પંદર કેટલા આવશે આઠ ના છેદમાં માં પંદર ચાલો થેન્ક્સ ફોર ડે આપણે આવતીકાલે જોઈશું આ દાખલા માં છે આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ અને તેના દાખલા સંભાવનાનો નો સરવાળાનો નિયમ અને તેના દાખલા હા આપણે આવતીકાલે જોઈશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો લેકચર ને રેટિંગ આપતા રહેજો હા બરોબર થેન્ક યુ થેન્ક યુ સો મચ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો આનંદમાં છો કે કેમ છો હા જે લોકોને મારો વહીસ આવતો હોય એ લોકો જરા કોમેન્ટ બોક્સની અંદર યસ એવું લખશો